સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. મિત્રો, વેધર રિપોર્ટની અંદર વાત કરીએ તો આગામી 5 દિવસોમાં મિત્રો હવામાન ખાતા દ્વારા વરસાદને લઈ ફરી એક મોટી આગાહી કરાઈ છે. કારણ કે વરસાદ મિત્રો આવતો નથી ગુજરાતમાં, તો ખાસ કરીને વરસાદની જરૂરિયાત છે. ભગવાનને પણ પ્રાર્થના કરી કે લાંબો સમય રાહ ન જોવડાવે અને ગુજરાતની અંદર છે વરસાદ આવે. લાંબા સમયથી મિત્રો વરસાદની ગેરહાજરીમાં આગામી 5 દિવસોમાં સામાન્ય વરસાદ હવામાન ખાતા દ્વારા છે આગાહી કરાઈ છે. અમદાવાદમાં વાદળછાયું છે વાતાવરણ જોવા મળતું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને દાદરનગર હવેલીમાં છે સામાન્ય વરસાદના સંભાવના છે. સાથે મિત્રો દક્ષિણમાં અમુક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની હાલ નહિવત શક્યતા છે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા જે વરસાદની શક્યતા છે નહિવત હોવાનું જણાવાઈ આવી છે. પણ મિત્રો ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌરાષ્ટ્ર અને બંને પ્રદેશ, જે તમામ ગુજરાતના જે પ્રદેશો છે તેની અંદર સારામાં સારો વરસાદ થઈ જાય. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં જે છોડવામાં આવે તો ગુજરાતમાં મોટાભાગે વિસ્તાર છે કોરો છે, જેને કારણે છે મિત્રો ખેડૂતો મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. અને સેવામાં મિત્રો આગળ વાત કરીએ કે સેવામાં આવી રહી છે અને ઉપર વાવણી કર્યા બાદ વરસાદ ન પડતા ઘણા ખેડૂતો એ છે રડવાનો વારો આવ્યો છે. કારણ કે મેઘરાજાને રીઝવવા માટે ઠેર ઠેર હવનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વચ્ચે મિત્રો અમદાવાદમાં માત્ર નામ પૂરતો વરસાદ છે પડ્યો છે, હજુ પણ ઉકળાટાને કારણે છે ઘણા લોકો છે ગરમીનો ત્રસ્ય છે. એ ત્યારબાદ અમદાવાદમાં જે કગડોળે રાહ જોઈ રહ્યા છે. અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ નામ પૂરતો વરસાદ પડ્યો છે. અહીં મોટા પ્રમાણમાં છે ખેતીલાયક જમીન હોવાને કારણે છે ખેડૂતો વરસાદની જે તાતક નજરે મિત્રો રાહ જોઈ રહ્યા છે, જેથી હવામાન વિભાગને આગાહી સાચી પડે અને ગુજરાતમાં મહેર થાય તેવા લોકોએ છે આશા સેવી રહ્યા છે. તો ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે મિત્રો આ આગાહી સાચી પડે અને વરસાદ છે જલ્દીથી જલ્દી આવે અને ખેડૂતોનો છે મોલ બગડે નહીં, એના માટે પ્રાર્થના આપણે પણ કરીએ. દિવસ સારો લાગે.